नमस्कार, नेशन प्लस न्यूज में आपનું સ્વાગત છે. હું સુધર પરમાર. અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરી એકવાર સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના કરોગા સ્થિત જુલવા પાટિયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા 43 વર્ષીય યુવાન રામજીભાઈ સંતલાલ ભીંડ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા. ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ સાંજે તેમના ઘરના બાથરૂમમાં ચક્કર ખાતા તેઓ પડી ગયા હતા, જેથી પરિવારજનો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જેથી વધુ સારવાર માટે તારીખ 20 બપોરે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેઓને હેડ ઇન્જરી થયાનું નિદાન થયું હતું. આઈસીયુમાં 17 દિવસની સઘન સારવાર બાદ 5 ઓક્ટોબરે તબીબી ટીમ દ્વારા બ્રેઇન ડેડ તેમને જાહેર કરવામાં આવ્યા હતા. આજે તેમના પરિવારજનોને આરએમઓ ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાથોડે બ્રેઇન ડેડ સ્વર્ગસ્થ રામજીભાઈના અંગોના દાનથી અન્ય જરૂરિયાતમંદોને નવજીવન મળી શકે તેમ સમજાવી અંગદાનની માહિતી આપી હતી. બ્રેઇન ડેડ યુવાનના પરિવારના પત્ની નીલમદેવી ભીંડ, મોટો દીકરો સુરજ ભીંડ, નાનો દીકરો પવન ભીંડ અને દીકરી કાજલ ભીંડ છે. સ્વર્ગસ્થ રામજીભાઈ ભીંડને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરી અન્ય જરૂરિયાતમંદ પરિવારના બાળકોના પિતાને છત્રછાયા ન ગુમાવે તેવી ભાવના વ્યક્ત કરી હતી. દુઃખદ ઘડીમાં બ્રેન્ડેડ રામજીભાઈના પત્ની નીલમદેવીએ અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. સુરત સિવિલ ખાતેથી બ્રેન્ડેડ યુવાનની બંને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તથા બંને આંખનું દાન નવી સિવિલ હોસ્પિટલની આઈસ બેંકે સ્વીકાર્યું હતું. મિશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.